ગુજરાત ઉપરથી નિસર્ગ ચક્રવાતની ઘાટ તો તરી ગઈ છે, પરંતુ જતા જતા ઘણી જગ્યાએ નુકસાન કરતું ગયું છે, સાથે સાથે ખેડૂતોને પણ નુકસાન કરેલ છે। ઉનાળા દરમિયાન વાવેલા અને તૈયાર પાક ઉપર વરસાદ પડતા પાક બરબાદ થઈ ગયો છે। નિસર્ગ ચક્રવાત ગુજરાતને સ્પર્શીને આગળ નીકળી ગયું હતું, તે સાથે જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી, જેમાં રાજકોટ જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ હતી। જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં ગત રાત્રિના રોજ ભારે ગાજવીજ સાથે પણ પવન સાથે વરસાદ પડ્યો હતો। જેતપુર અને આસપાસના ગામમાં ભારે વરસાદને પગલે ખેતરોમાંથી પાણી વહી ગયા હતા, જેને લઈને ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થવા પામ્યું હતું। ખેડૂત મગફળીના તૈયાર પાથરા પાડેલા હતા, તેની ઉપર વરસાદ પડતા તૈયાર મગફળી પલળી જવા પામી હતી અને ખેડૂતોને નુકસાન જવા પામ્યું હતું। સાથે તૈયાર જીરું તલ જેવા પાકને પણ મોટું નુકસાન જવા પામ્યું હતું। એક તરફ ગત વર્ષનો પાક વીમો નથી મળ્યો અને ગત વર્ષ કરતા પાક પણ નિષ્ફળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે ચક્રવાત અને વાવાઝોડા સાથે વરસાદે પણ ખેડૂતને હેરાન પરેશાન કરેલ છે। સાથે ખેડૂતો સરકાર પાસે બાકી પાક વીમા સહિતની આર્થિક મદદની માંગણી કરી રહ્યા છે। વાવાઝોડું, વરસાદ, તોફાન, અતિવૃષ્ટિ, દુષ્કાળ, આ બધી વસ્તુનો ભોગ ખેડૂતો જ બનતા હોય છે। એના માટે આજે વર્ષોથી એક જોગવાઈ કરવામાં આવી છે એસડીઆરએફ એનડીઆરએફની, જેના અંતર્ગત ખેડૂતોને કોઈ નુકસાનગી હોય તો ફરીથી એ પાછો મુખ્ય રોલમાં, મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે એક મદદ હોય છે। તો એવી જ રીતે આ ચાલુ વર્ષ એટલે અમારે આફતોનું પહાડ તૂટી પડ્યો છે। આ વરસાદ પહેલાં શરૂઆતમાં ઓછો થયો, ચાલુ વર્ષમાં પછી ક્યાર વાવાઝોડા દરમિયાન અમારી મગફળીનો જે પાક ઉત્પાદન ઉપર હતો, જ્યારે લણણી માટે હતો, ત્યારે પણ વરસાદને વાવાઝોડું થયું, ત્યારે અમારો પાક બગડ્યો, પાક વીમો આજ દિન સુધી મળ્યો નથી। ત્યાર પછી અમે ઘઉંનું વાવતર કર્યું શિયાળું પાકનું, તો એમાં પણ જે તોફાન ને એવો જે કમોસમી વરસાદ થયો, તમારા ઘઉં ઢળી ગયા હતા, એમાં પણ નુકસાન ભોગ્યું। ત્યાર પછી અત્યારે આ નિસર્ગ વાવાઝોડું આવ્યું, તો અત્યારે નિસર્ગ વાવાઝોડાના સમય દરમિયાન જ અમારો આ મગફળીનો પાક પણ પાક માથે છે, એટલે અમે અત્યારે પાથરા તૈયાર કરી રહેલા છે, તો એ પાથરા પણ પાછા પડી રહ્યા છે, વાવાઝોડા વરસાદથી ભયંકર પાછું નુકસાન થયું છે। તો આ તો અમારા પાક વીમાની અંદર પણ નથી આવતો ઉનાળું પાક, તો સરકારે ખરેખરથી તાત્કાલિક અસરથી આ ખેડૂતોની જે જોગવાઈ મુજબ જેમનો હક બને છે એસડીઆરએફ એનડીઆરએફની જોગવાઈ મુજબ તાત્કાલિક સહાય મળી જાય, જો એ મળી જાય તો જ અમે ફરીથી આવતા ચોમાસામાં નવી વાવણી કરવા માટે બિયારણ, ખાતર, દવા બધું લઈ શકીએ અને પાછા મુખ્ય પ્રવાહમાં રહી શકીએ। નહીંતર અત્યારે અમારો જે છે સમયકાળ ખૂબ ખરાબ હાલી રહ્યો છે, આની સત્વરે નોંધ લેવી જોઈએ। શું નામ તમારું? મારું નામ ભાવનજીભાઈ। ગઈકાલે વરસાદ પડ્યો છે? ગઈકાલે વરસાદ પડ્યો હતો, વાવાઝોડું આવ્યું હતું, એમાં માંડવીના પાંચ સાત તૈયાર છે, બધા પલળી ગયા, ઉડી ગયા છે, ને સરકાર પણ અમે માગણી કરી હતી કે અમને કંઈક સહાય આપે। અગાઉ પણ જે વરસાદ ત્યારે પણ ખેડૂતોની માંગ હતી કે સહાય આપે, ત્યારે તમને સહાય કેવું આપવામાં આવી? નહીં, કાંઈ હજી ચોમાસું પાકનું જે પલળ્યું હતું એની સહાય કાંઈ હજી અમને આપી નથી। સરકારભાઈ શું અપેક્ષા રાખશો? અમને સહાય આપે એ અમને, અમે માગણી કરી છે કે અમે આવતે વરે પાછા ચોમાસામાં અમે વાવી શકીએ। સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।